થરા બસ સ્ટેશનના બોર્ડની જગ્યાએ જાહેરાતના બોર્ડ દેખાઈ રહ્યા છે. અચાનક થરા બસ સ્ટેશનના બોર્ડ ગાયબ થતા મુસાફરોને હાલાકી. કયું ગામ આવ્યું તે મુસીબત થઈ પડી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ધરાનગરમાં રખડતા ગાયો આખલાના આતંક અને ટ્રાફિકની વિકટ સમસ્યા વચ્ચે ધરા બસ સ્ટેન્ડનું બોર્ડ અચાનક ગાયબ થતા તેમજ જાહેરાત કંપનીના અનેક બેનરો ચોંટાતા લોકોને આશ્રય થયા. સાથે એકબીજાને પૂછતા હતા કે શું ધરા બસ સ્ટેન્ડને દિશા અચૂક બોર્ડને આચારસંહિતા નથી કે શું ચૂંટણી પંચના દિશા અચૂકથી આ બોર્ડ ઉતારી છે ત્યારે તેના બદલે ચિત્ર એડ કંપનીના બેનરોને આચારસંહિતા ન નડે આવી કેટલાક ગ્રામ્ય મુસાફરો ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. ધરા બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા રૂપના આધીન થયું છે. આ 1 કરોડના ખર્ચે એસટી નિગમ દ્વારા બસ સ્ટેન્ડ બનાવી ત્યાંથી સૌરાષ્ટ્રની તમામ બસ તથા 40 વર્ષ જૂની એસટીઓ બંધ કરી દેવામાં આવી છે. ટોલ નાકા દીઠ મુસાફરો પાસેથી ટિકિટ રૂપિયા 5 વસૂલ કરાય છે. દેશ રાજ્યમાં મેટ્રો બુલેટ ટ્રેનની વિકાસ ગતિ વચ્ચે થરા કોંકરેજ વિસ્તારમાંથી લોકોને મળતી સામાન્ય એસટી બસની સુવિધાઓ કેમ છીનવી લેવામાં આવી છે. લોકસભામાં આચારસંહિતા અમલી બન્યાથી રાજકીય બેનરો પોસ્ટરો તંત્રએ હટાવ્યા, પરંતુ થરા બસ સ્ટેશનનું બોર્ડ કોને હટાવ્યું ને જાહેરાત કંપનીના અચાનક પોસ્ટરો લાગ્યા તે વિશે દરરોજ બસ સ્ટેશનમાં ચર્ચાઓ થાય છે. શાળા કોલેજોની પરીક્ષા શરૂ થયેલ છે ત્યારે કંટ્રોલ પોઈન્ટમાં એસટી પાસ સુવિધા પણ બંધ કરેલ છે. ઠેરઠેર ગંદકી રખડતી ગાયો આખલાને ખાનગી વાહનોની ઝપટમાં મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે દિયોદર ડેપો મેનેજર તથા વિભાગીય અધિકારીઓ થરા બસ સ્ટેશનમાં મુસાફરોને પડતી મુશ્કેલીઓ જોવા પધારે તેવી પ્રજા માંગે છે. થરા બસ સ્ટેન્ડનું બોર્ડ કોને ગાયબ કર્યું તે જાણવા માંગશે કે નહીં. માનસી ચૌહાણ, ZSTV કોંકરેજ.